વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ નવરસના વિદ્યાની સ્કૂલના વિદ્યાર્થીને સ્કૂલ લઈ જતી વાન આજે વહેલી સવારે મુક્તાનંદ ચાર રસ્તા પાસે પલટી ખાઈ જતા 14 સ્ટુડન્ટને સામાન્યથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલ શાસ્ત્રીનગરમાં રહેતો મહેન્દ્ર જાધવ આજે સવારે શહેરના સમા વિસ્તારમાં આવેલ નવરસના વિદ્યાની સ્કૂલના વિવિધ વિસ્તારોમાં રહેતા 14 જેટલા સ્ટુડન્ટને લઈને સ્કૂલ તરફ જતો હતો. કારલીબાગ પાણી ટાંકી તરફથી મુક્તાનંદ ચાર રસ્તા થઈ સમા જઈ રહ્યો હતો તે સમયે મુક્તાનંદ ચાર રસ્તા પાસે અચાનક જ વાન પલટી ખાઈ ગઈ હતી. કારલીબાગ પાણી ટાંકી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ સ્કૂલ વાનના ચાલકે મુક્તાનંદ ચાર રસ્તા પાસે ફૂલ સ્પીડમાં ટર્ન લેતા સ્ટુડન્ટ્સને લઈને જતી વાન પલટી ખાઈ ગઈ હતી. સ્કૂલ વાને પલટી ખાતા જ સ્ટુડન્ટ્સ આક્રંદમય ચીસો પાડી ઉઠ્યા હતા. સ્ટુડન્ટ્સની ચીસ અને પલટી ખાઈ ગયેલ વાનનો અવાજ સાંભળી સ્થાનિક લોકો તેમજ રસ્તા પરથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા અને સ્કૂલ વાનમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી તુરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. બીજી બાજુ સ્થાનિક લોકોએ સ્કૂલ વાન ચાલકને ઝડપી પાડી મેથી પાક આપ્યો હતો અને કહ્યું હતું કે વાનમાં વિદ્યાર્થીઓ હોવા છતાં બેજવાબદારીપૂર્વક વાન ચલાવે છે, ટર્ન લેતી વખતે વાનની સ્પીડ ઓછી કેમ ન કરી તેમ ઠપકો આપ્યો હતો અને મેથી પાક ચખાડ્યો હતો. વેન ચાલકની બેદરકારીપૂર્વક કાર ઝંકારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ये एक प्राइवेट वैन है जो पेरेंट्स और वो वैन के बीच में है. तो अभी हम देखेंगे क्या हुआ है. अभी तो हम बच्चों को अटेंड कर रहे हैं सुबह से. सुबह जब बच्चे वैन में आ रहे थे तो वो वैन मुक्तानंद सर्कल पे पलट गई. स्कूल में किसी पेरेंट ने या किसी ने जो भी वहाँ के राहगीर थे उन्होंने फ़ोन किया कि तीन बच्चों को लगी है. फिर हम तुरंत वहाँ दौड़े तो वहाँ देखा 6-7 बच्चों को लगी थी. उनके पेरेंट्स भी तब तक वहाँ पहुँच गए थे. तो फिर उनके पेरेंट्स उनको फ़र्स्ट एड के लिए लेके गए वहाँ पर हॉस्पिटल में, आसपास के हॉस्पिटल्स में. और इतनी नहीं लगी थी कुछ, उसमें से ज़्यादातर बच्चे तो वापस स्कूल भी आ गए. વાત તો હું કોઈનો નહીં કહું કારણ કે અકસ્માત હતો એટલે આકસ્મિક રીતના થયો હોય. પણ થોડી વાન ચાલકો જો થોડી સ્પીડ કંટ્રોલમાં રાખે તો છોકરાઓનું સેફટી રહે, બાકી બીજું કાંઈ વિશેષ કહેવું નથી. વાનવાળાનો પણ વાંક ના કહી શકાય કારણ કે છેલ્લે અકસ્માત છે. છોકરાઓને જીવન સાથે એ ના થવું જોઈએ. પણ આમાં ટ્રાફિક પોલીસ અને એ લોકોએ પણ સતર્ક રહીને આ બાબતે જોવું જોઈએ.